એપિસોડ છે આ સ્પેશિયલ લાઈવ ડિબેટ છે જેમાં આજે અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે રશ્મીબેન પટેલ રશ્મીબેન આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં રશ્મીબેન વિશે થોડીક માહિતી આપીશ તો તેઓ છે ટ્રસ્ટી ઉમિયાધામ મંદિરના સૌ એમને ઓળખ ઓળખતા જ હશો અને હાલમાં તેઓ સાંસ્કૃતિક ચેરમેન છે સુરત મહાનગરપાલિકાના તો એવા પ્રતિનિધિ આપણે ત્યાં અહીંયા ઉપસ્થિત છે અને આજે ખૂબ જ સરસ આજે નવરાત્રિ સ્પેશિયલ જે અમારો આ એપિસોડ છે એની અંદર આ આજની જે ડિબેટ છે એમાં આપણે પ્રાચીન ગરબા શું છે અર્વાચીન ગરબા શું છે અને એની સાથે યોગ ગરબા જે અત્યારે ખૂબ જ ચાલ્યા છે અને ખૂબ જ લોકોને મજા આવે છે યોગ ગરબામાં તો એવા યોગ ગરબા વિશે પણ આજે તમને અહીંયાથી અમે માહિતી આપીશું તો અને બીજા અમારા જે ગેસ્ટ છે એ છે વિભૂતિબેન દેસાઈ વિભૂતિબેન આપનું સ્વાગત છે વિભૂતિબેન વિશે પણ થોડી માહિતી આપીશ બાકીની તો પછી આપણે એમની પાસેથી જાણીશું મિત્રો કેમ કે આજે આપણે એમને સાંભળવાના છે મને તો તમે રોજ સાંભળો જ છો અને રોજ હું નવી નવી વાતો લઈને આપણી સાથે આવું છું ઉપસ્થિત થાવું છું પણ આજે આપણે આ લોકો પાસેથી ખૂબ મજાની અને નવરાત્રિની એવી વાતો જાણવાની છે જે કદાચ તમને ખબર જ નહીં હશે તો વિભૂતિબેન છે અડાજન અનાવિલ સહ્યર મંડળના સ્થાપક અને સંચાલિકા છે અને દયાળજી આશ્રમ કમિટીના મેમ્બર છે અને સાથે સાથે ગરબા ડોડિયા દાંડિયાના અડાજન રોડ પર ક્લાસ ચલાવનાર અને શરૂ કરનાર પ્રથમ મહિલા છે તો વિભૂતિજી આપનું પણ સ્વાગત કરું છું આપ પધાર્યા છો અમારા માટે અને અમારા દર્શકો માટે ખૂબ જ અગત્યની માહિતી આજે આપ પરવાર કરશો ત્યાર પછી એનીસ રંગરેજજી એનિસજી આપનું પણ સ્વાગત છે એનિસજીની પણ માહિતી આપીશ તો તેઓ યોગ ગરબાના ફાઉન્ડર છે અને ફાઉન્ડર છે ઇન્ડિયન એકેડેમી ઓફ ગરબા એન્ડ એન્ડોડિયાના અને તેઓએ યોગ ગરબા જે શરૂ કર્યા છે અને હાલમાં જ તેઓએ કોવિડના જે પેશન્ટ્સ હતા એ લોકોને અને ડૉક્ટરને બધાને જે યોગ ગરબા કરાવીને પોતાની જે રોગ પ્રતિકારક શક્તિ છે તે વધારી છે તે લોકોનું માનસિક લેવલ પણ એટલું સારું કર્યું છે કે યોગ ગરબાનું જે મહત્ત્વ કહેવાય તો અત્યારે ખબર પડી છે કે આ યોગ ગરબા શું છે તો એ પણ આપણે વધુ માહિતી આપણે એમની પાસેથી જાણીશું એની જે આપ ગરબાનું જે સૌભાગ્ય છે સૌભાગ્ય મતલબ ગરબાનું જે પ્રતિક છે એ ગરબા સૌભાગ્ય કહેવાય છે તો આપણે એના વિશે પણ વાત કરીશું પણ આપણે જે આપણા સુરતના એક એવા મહાન વ્યક્તિ છે જેને ગરબાના પ્રણેતા કહી શકાય તો એના વિશે વિભૂતિબેન આપ અગર જાણો છો તો અમારા દર્શકોને જણાવો અને રશ્મીબેન જો આપ પણ એમના વિશે કંઈ કહેવા માંગતા હો તો આપણે એમને કેમ ભૂલી જઈએ કારણ કે હાલમાં કદાચ એમની હેલ્થની તેઓ આવી નથી શકતા પણ જો આપણે એમને બોલાવ્યા ને તો કદાચ કંઈક વધુ જાણવાનું આપણને મળ્યું હતું પણ આપણે એમને ભૂલતા નથી એમનું નામ અને એ કોણ છે એ તમે કહો બહુ સરસ વાત કરી આપણા ગુજરાતના પ્રાચીન ગરબા હોય અર્વાચીન ગરબા હોય કે શેરી ગરબો હોય પરંતુ ગરબાના મહારાણી તરીકે જો ઓળખાતા હોય તો નૈનાક્ષીબેન વૈદ એમના વગર તો કદાચ ગરબો અધૂરો જ અધૂરો કહેવાય અને ગરબો એટલે એમના લોહીમાં વણાયેલો આમ નૈનાક્ષીબેનને ચોક્કસ આપણે આ તબક્કે યાદ કરવા જ રહ્યા કારણ કે કહ્યું તેમ તમે બહુ સરસ વાત કરી ગુજરાતના ગરબાના પ્રણેતા યસ એક્ઝેક્ટલી કે જ્યાં પણ પ્રાચીન ગરબા હોય અર્વાચીન ગરબા હોય કે શેરી ગરબો હોય નૈનાક્ષીબેનનું નામ મોખરે હોય છે તો ચોક્કસ રશ્મિકાબેન તમે પણ એમના વિશે થોડી માહિતી આપશો આપે જેમ વાત કરી પ્રમાણે નૈનાક્ષીબેન વૈદ્ય એટલે ગુજરાતના ગરબામાં પીએચડી કરેલું એમને એટલે કે ગુજરાતના ગરબાના પ્રણેતા કહી શકાય અમે આટલા પચીસ વર્ષથી ગરબા કરીએ છીએ પણ અમને પણ જ્યારે પણ જરૂરત પડી ત્યારે અમને માર્ગદર્શન એમને જ પૂરું પાડેલું છે અને કોઈ દિવસ એવું નહીં કે હું આટલી મોટી ગરબાની પ્રણેતા છું કે સામેથી બોલાવીને એટલે ખરેખર જો સુરતમાં ગરબાનો પ્રચાર પ્રસાર કર્યો હોય તો નૈનાક્ષીબેન વૈદ્ય જ કરેલો છે તો નૈનાક્ષીબેન અમે આપને જરૂર આત યાદ કર્યા છે અને હંમેશા કરતા રહીશું કારણ કે તમે જે સમાજને આપ્યું છે એ કદાચ કોઈ નહીં આપી શકે એવું અમારું માનવું છે ભલે અત્યારના જેટલા પણ લોકો ગરબા વિશેની માહિતીઓ આપે છે પણ જે અમે તમારી પાસેથી જાણી છે અને તમને જે રીતે અમે ઓળખ્યા છે એ ખૂબ જ લાગણીશીલ અમે થઈ જઈએ છીએ એના માટે કારણ કે માહિતી આપ એટલી સરસ પુરવાર કરો છો જી હમણાં નૈનાક્ષીબેને એક પ્રાચીન ગરબાનું એક પુસ્તક પણ વિમોચન કર્યું છે એટલે ખરેખર જો પ્રાચીન ગરબાનો જેને શોખ હોય એ દરેકે પુસ્તક વાંચવું જોઈએ જી આપણે એમના પુસ્તક વિશેની માહિતી પણ અમારા ચેનલ દ્વારા તમને મળશે નવરાત્રી સુધીમાં તો જરૂરથી તમે એમનું પુસ્તક લઈને આપણે એમને સન્માન આપીશું એવું કહી શકાય કારણ કે સન્માનને યોગ્ય છે તેઓ અત્યારે હાલ અમે નથી બોલાવી શક્યા એ અમારી અમે એનું જી તો આગળ વધીએ આપણે આનીસજી સાથે વાત કરીશું એનીસજી જે છે તેમણે પ્રાચીન ગરબા અર્વાચીન ગરબાની સાથે તેમને યોગ ગરબા જોડ્યા છે તો આ એનિશજી તમારા વિશે આપ થોડી માહિતી આપશો મેં થોડી આપી છે થોડી વધારે જાણીશું કે આપ ક્યાં ક્યાં યોગ ગરબા કરાવ્યા છે અને યોગ ગરબા શું છે અને તમે આની સાથે સરખાવો છો ગરબા જે આપણા ગુજરાતના ગરબા છે એની સાથે તમે યોગ ગરબાને કેવી રીતના લોકો સુધી પહોંચાડ્યા છે તે કહેશો મિત્રો હું એનિશ આઈએજીડીનો ફાઉન્ડર છું જેમ મેં મેં કીધું એ પ્રમાણે અને સમહાવ ગરબા તો ગુજરાતી છું એટલે ગરબા તો ઘણા વર્ષોથી રમીએ પંદર વીસ પચીસ વર્ષથી પણ સમહાવ આજે સાયન્સનો જમાનો છે છોકરાઓ સવાલ તમને કરે છે સામેથી કે મારે આ કેમ કરવું જોઈએ એટલે જ્યારે આપણે પૂછીએ કોઈ પણ ગુજરાતીને કે તમને ગરબા રમવાથી શું મળે તો પહેલો જવાબ એવો હોય કે મને બહુ મજા આવે તો સંજોગો વસાત એવી પરિસ્થિતિ ઊભી થઈ કે અમે એવી કોશિશ કરી કે એ જે મજા આવે શબ્દ છે એની પાછળ કયા કયા રીઝન સંકળાયેલા છે ગરબાના શબ્દો ગરબાનું મ્યુઝિક ગરબાની મુવમેન્ટ ગરબામાં જે તાળી પાડવામાં આવે છે તે એ દરેક વસ્તુનો સંબંધ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી આપણા બોડી સાથે સંકળાયેલો છે આપણા આપણું જે બોડી પંચમહાભૂતનું જે બન્યું છે એની સાથે સંકળાયેલો છે અને સમહાવ જેમ યોગાનો ઉપયોગ બધા યોગીઓ ભગવાનને પામવા માટે કરતા હતા એમાંથી ટ્રાન્સફોર્મેશન થતાં થતાં એનો ઉપયોગ આજે શારીરિક અને માનસિક શાંતિ માટે કરવામાં આવી રહ્યો છે સેમ એવી રીતે આજથી વર્ષો પહેલાં ગરબાનો ઉપયોગ માતાજીની આરાધના માટે સ્તુતિ માટે કરવામાં આવતો હજુ પણ કરવામાં આવે છે પણ એ ડેસ્ટિનેશનને પહોંચવા માટે આપણા શરીરને કઈ કઈ વસ્તુની આવશ્યકતા હોય એનું જાણકારી મેળવવી બહુ ખૂબ જરૂરી છે જેમ કે ગરબાની અંદર જે માહોલ આપણે જોઈએ છે કે નવરાત્રિ આવે એટલે બે બે ત્રણ ત્રણ મહિના પહેલાં આપણને આનંદ આવવા માંડે કે નવરાત્રિ આવી રહી છે તો એની પાછળનું વિઝન શું છે એની પાસે કઈ શક્તિ કામ કરી રહી છે એની પાછળ સંશોધન કરવાનું કાર્ય અમારી સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું અને એક સંજોગો વસાત એવી પરિસ્થિતિ ઊભી થઈ કે યોગા એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અને ગરબા એ પણ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે તો એ બંનેને ભેગું કરીને આપણે કેવી રીતના સમાજને આપીએ જેથી કરીને લોકો એનો ઊંડાણપૂર્વક અભ્યાસ પણ કરી શકે અને એનો સારી રીતે ઉપયોગ પણ કરી શકે તો એવા પર્પઝથી યોગા અને ગરબાનું કોમ્બિનેશન એને ભેગું કરીને યોગ ગરબા બનાવવામાં આવ્યું જેમ યોગાની વાત કરીએ તો યોગાની અંદર ધ્યાન હોય પ્રાણાયામ હોય આસનાસ હોય છે એવી રીતના ગરબાની અંદર અલગ અલગ મુમેન્ટ્સ જેમ કે ગુજરાતના અલગ અલગ ગામમાં લોકો અલગ અલગ રીતે ગરબા રમે તેમાં તમે શેરી ગરબાના મૂવમેન્ટ્સ કદાચ અલગ હોય પ્રાચીન ગરબા અર્વાચીન ગરબા ઘણીવાર હિંચ રમવામાં આવે ઘણીવાર દાખલાના મ્યુઝિક ઉપર પણ અલગ મૂવમેન્ટ કરવામાં આવે ગરબાની અંદર જ તો એ બધી વસ્તુનો સમન્વય કરીને કેવી રીતના એનો હેલ્થ બેનિફિટ માટે ઉપયોગ કરી શકાય એવા એક સુંદર પર્પઝથી યોગ ગરબાનું ઇન્વેન્શન કરવામાં આવ્યું છે સો આઈએજીડી દ્વારા યોગ ગરબા જે બનાવાયો એની પાછળના બે હેતુ છે કે આપણે આપણી સંસ્કૃતિને બચાવેલી પણ રાખી શકીએ એના માટે લોકોને માહિતી પણ આપી શકીએ અને સાથે સાથે એનો પૂરેપૂરો લાભ પણ આપણા શરીરને આપણા મનને અને આપણા દિલને આપણે આપી શકીએ એવા એક પર્પઝથી યોગ ગરબાનું ઇન્વેન્શન કરવામાં આવ્યું છે તો હવે આપણે આગળ વાત કરીશું ફરીથી પાછી યોગ ગરબા વિશે તો થોડું જાણ્યું પણ હજુ વધુ આપણે જાણીશું પણ હવે વાત કરીશું આપણે પ્રાચીન ગરબા જે રશ્મિકાબેન કરી રહ્યા છે પ્રાચીન ગરબા તો ખરેખર એ ગરબા શું છે અને ગરબા ખરેખર પ્રાચીન ગરબા કેવી રીતે રમી શકાય કારણ કે અત્યારનું હાલનું આપણે જોવા જઈએ યંગ જનરેશન તો યંગ જનરેશન મોટા ગરબાઓમાં જઈને જે અત્યારે ડોળિયા ને રાસ ને બધું જે આવ્યું છે પણ ત્યાં આપણે મોટા ગરબા જોવા નથી મળતા તો એ ગરબા કેવી રીતે રમાય એના વિશે કહો પ્રાચીન ગરબા એક એવી વસ્તુ છે કે મેં તમને જેમ વાત કરી કે માતાજીની છબી મૂર્તિ કે વચ્ચે એક માટીનો ગરબો આ મૂકીને એને રાઉન્ડ ફરતે ગોળ જે બહેનો ગાતી હોય એને પ્રાચીન ગરબો કહી શકાય પ્રાચીન ગરબામાં એવું હોય કે રાઉન્ડ એને તોડવામાં નથી આવતું એ રાઉન્ડ રાઉન્ડ જ રહેવું જોઈએ એને પ્રાચીન ગરબો કહેવાય એમાં તાળી હોય ચપટી હોય એક બેન ગવડાવતી હોય બીજી બધી જ બહેનો ઝીલતી હોય પોતાની રીતે એમાં માઇકનો ઉપયોગ નથી થતો એમાં ખંજરી હોય ઢોલક હોય એ બધું જ બહેનો પોતે જ વગાડતી હોય એટલે આ રીતે જે ગરબાનું મહત્ત્વ છે કે બીજો કોઈ ઘોંઘાટ કે સ્પીકર કે લાઉડ સ્પીકર કે એવું કંઈ જ નહીં પણ એ તમને ખરા અર્થમાં તમને એનો અમારો ગરબો તમે જો સાંભળશો તો હમણાં અમે એક શૂટિંગ કર્યું છે વિડીયો કર્યો છે ઢોલક બી નથી ખંજરી બી નથી કંઈ પણ નથી ખાલી એક બેન ગાય છે અને પાછળ ઝીલે છે અને તમે ખાલી તાળીનો અવાજ સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે બધી જ બહેનોના માથે ગરબા છે અને મારા માથે તો દસ કિલોના સાંભળેલા સાથેનો ગરબો પણ છતાં છતાં પણ જમે એ તાળીનો તમે અવાજ જોશો તો ખરેખર લાગે તમને એમ કે જે તમે અરવાચીન ગરબા રાસ દોઢિયામાં તમે જોતા હશો કે ખાલી એક શું કહેવાય કે અંગ ડોલન હોય ખાલી કસરત થતી હોય પણ જેમ સાચી રીતે તેમના મુખ ઉપરનું જે હાસ્ય જુઓ તો લાગે કે ખરેખર એમ માતાજીની આરાધના કરી રહ્યા છે એટલે જે કુદરતી જે છે કે ઢોલ કે જે આપણા પૂર્વજો વખતથી જે ચાલે છે ઢોલ કે ખંજરી આપણે જે એનો જ ઉપયોગ કરી શકાય અને રાઉન્ડની અંદર જ ગાવાનું એને બહાર બીજી કોઈ એક્શન કરવાની હોતી નથી એટલે આને પ્રાચીન ગરબો કહી શકાય ખૂબ જ સરસ માહિતી પણ તમારી પાસેથી અમે સાંભળીશું એક પ્રાચીન ગરબો આપણે છેલ્લા અંતમાં એક લાઈન બે લાઈન તમારા પાસેથી સાંભળીશું કારણ કે નવરાત્રિ આવી રહી છે તો નવરાત્રિનો કંઈક ઉત્સાહ લોકોમાં ખૂબ અલગ છે પણ આ વખતે એવું થોડો અફસોસ પણ છે કે મોટા ગરબા નથી થવાના અને શેરી ગરબાને મારા ખ્યાલથી પ્રાધાન્ય વધારે મળવાનું છે તો શેરી ગરબા વિશે પણ આપણે જાણીશું વિભૂતિબેન પાસેથી પણ તમારો જે ઉત્સાહ છે એ અમે અત્યારથી કરીએ છીએ તમને કરાવીએ છીએ કે તમે ઘરમાં પણ નવરાત્રિ રમવા માંડશો એવું આ બહેનો આપણી સાથે આજે કરશે જી વિભૂતિજી હવે આપણે વાત કરીશું અર્વાચીન ગરબા અર્વાચીન એટલે કે પ્રાચીન અર્વાચીન ગરબા જે શેરી ગરબામાં થાય છે કારણ કે શેરી ગરબા માટે તમે બહુ પ્રખ્યાત છો એવું આપણે મેં સાંભળ્યું છે અને ઘણા વર્ષોથી તમે કરો છો તો શેરી ગરબામાં તમારો અત્યાર સુધીનો અનુભવ કેવો રહ્યો છે અને શું ખરેખર શેરી ગરબા કેટલા યોગ્ય છે હા શેરી ગરબા જ થવા જોઈએ કે મોટા ગરબા થવા જોઈએ સરસ સવાલ કર્યો એકચ્યુઅલી અત્યારે આપણે જોવા જઈએ ને તો દોઢિયાનો જબરદસ્ત માહોલ અને મેં તમને કીધું તેમ કે ઓગણીસો સત્તાણું માં મારા દોઢિયાના ક્લાસ ચાલુ થયા ધીમે 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 બે હજાર પાંચમાં તો લોકો એટલા બધા દોડિયાથી પરિચિત થઈ ગયા કે મારા સાડી ચારસો પાંચસો સ્ટુડન્ટ્સ થયા તે વખતે એ માહોલને હું અત્યારે યાદ કરું તો મને એવું લાગે છે કે આટલા વર્ષો પછી પણ લોકો હજુ દોડિયા તરફ ઘણા ગયા છે હા ઘણું પ્રયાણ કર્યું છે દોડિયા તરફ પરંતુ જો સાચી વાત કરીએ પ્રાચીન અર્વાચીન અને શેરી ગરબો એ જ આપણા ગુજરાતની ગરિમા છે ગૌરવ છે અને એને તો ના જ ભૂલવું જોઈએ અને તેને માટેનો આજે તમારો પણ આ બહુ સરસ પ્રયાસ છે તો મારું કહેવાનું એટલું છે કે જો પ્રાચીન ગરબાની વાત કરું તો પ્રાચીન ગરબો એના મૂળ સ્વરૂપે જ ગવાવો જોઈએ જ્યારે અર્વાચીન ગરબામાં તમે કોઈપણ વેરિયેશન અંદર લાવી શકો છો સ્વરાંકન અંદર ઉમેરી શકો છો પ્રાચીન ગરબામાં ઢોલ છે ઝસ છે બાંસુરી છે એનો તમે યુઝ કરી શકો છો જ્યારે અર્વાચીન ગરબામાં તમારે તબલા છે સિતાર છે એવા વાદ્યોનો ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી તમે જુઓ તો પ્રાચીન ગરબો એક જ વર્તુળ આકાર એક જ સર્કલમાં ગવાવો જોઈએ એ સર્કલને બ્રેક નથી કરવાનું તોડવાનું નથી જ્યારે અર્વાચીન ગરબામાં તમે ઘણા બધા વેરીએશન લાવી શકો છો કે ભાઈ નાના નાના તમે ચાર સર્કલ બનાવી શકો છો એકમાંથી અંદર સ્વસ્તિક બનાવી શકો છો અંદર ત્રિશુલ બનાવી શકો છો એવી નિત નવી બધી તમે એક્શન તમે લાવી શકો છો સ્ટાઈલ આવી શકો છો જે પેલામાં મુમકિન નથી પ્રાચીનમાં ત્યાર પછી પ્રાચીનમાં જે સ્વાભાવિક અને પરંપરાગત ડ્રેસિંગ હોવું જરૂરી છે જ્યારે અર્વાચીન ગરબામાં કલરફુલ ડ્રેસિંગ ફાઇન તમે લઈ શકો છો પ્રાચીન ગરબા દયારામ સુધીની જે કૃતિઓ બધી છે એની જે નરસિંહ મહેતા મીરાબાઈ વલ્લભ ભટ્ટ એ બધાની જે કૃતિઓ છે તો એ બધી કૃતિઓ પ્રાચીનમાં આવે છે અને ત્યાર પછી જે નવા કવિઓએ બધા ગરબા લખ્યા છે એ બધા અર્વાચીન ગરબામાં આવે છે અને શેરી ગરબાની વાત કરીએ આપણે તો જે અસલ જો આપણી વાત કરીએ તો આપણી માતા આપણી મધર આપણે કેડમાં લઈને પણ એ ગરબો કરતી હતી આજે એ શેરી ગરબાને લઈને આપણે એ વાતને યાદ કરીએ તો તે સમયે એટલું સુંદર વાતાવરણ હોય નવરાત્રિનું અને આપણે એ જ મમ્મીની જોડે મધરની જોડે એની હા એના ખોળે એ કરીને આપણે એની કમરમાં બેસીને આપણે એ ગરબા જોયેલા છે અને એ જ ગરબામાં તાળી સુંદર રીતે ગવાવો જોઈએ એ ગરબો અને સુંદર રીતે ઝીલાતો હોવો જોઈએ એ ગરબો પછી એ ગરબો શેરીમાં ગવાતો હોય મોલ્લામાં ગવાતો હોય પોળમાં ગવાતો હોય અને એ ટોટલ પ્રાચીન શબ્દોથી પ્રાચીન શબ્દોથી એ મળતો હોવો જોઈએ ગરબો અને એ ગરબામાં અસલ એવું હતું કે સામાજિક ગરબા સામાજિક ગરબામાં એવું હોય કે સાસુ વાતો થતી હોય ગરબામાં યસ દિયરને ભભી દિયરની વાતો થતી હોય એવી વાતો થતી હોય નણંદભુજાઈની વાતો આવતી હોય એવા પણ બહુ સરસ ગરબા રાષ્ટ્રીય ભાવનાવાળા પણ ગરબા તે પણ હા શેરી ગરબા પ્રાચીન ગરબામાં ગવાતા હોય એમ આમ ગરબાનું જો આપણે મૂલ્યાંકન કરવા જઈએ તો શક્ય જ નથી થેન્ક યુ જી તો પણ વિભૂતિભાઈ તમારી પાસેથી ઘણી માહિતી સારી એવી જાણવા મળી અને અમારા દર્શક મિત્રોને આજે જાણવા મળી છે તો કદાચ એમને પણ એવું થશે કે હવે આ વર્ષે છૂટકો જ નથી કે એ લોકોએ શેરી ગરબા રમવા સિવાય કોઈ ઓપ્શન નથી તો કદાચ કંઈ નવું જ શીખશે હજુ ઘણો સમય બાકી છે નવરાત્રિને હજુ આપણે જોવા જઈએ તો આજથી એમ સમજીએ કે પંદર દિવસ હજુ બાકી છે તો પંદર દિવસમાં અમારું એવું મંતવ્ય છે અમે એવું ઈચ્છીએ છીએ કે જો શેરી ગરબાને પરમિશન મળે તો દરેક શેરીવાળા પ્રાચીન અર્વાચીન ગરબા ઉપર જો મહત્ત્વ આપશે તો આ વર્ષથી એક શરૂઆત થશે એવું હું માનું છું ત્યાં સુધી અને હું યામિની સુખડિયા તમે મને સારી રીતે ઓળખો છો હું છેલ્લા ચોવીસ વર્ષથી આ શેરી ગરબા કોમ્પિટિશન દરેક શેરીઓ શેરીઓમાં જઈને હું કરાવું છું એની અંદર અમારું પ્રથમ જે અમે પાછળથી અમે પણ દોડિયા અને રાસની કોમ્પિટિશન પાછળથી એડ કરી કારણ કે લોકોની એટલી ડિમાન્ડ આવી કે ખાલી ગરબા નહીં કરાવો કારણ કે ગરબા જે યંગ જનરેશન છે તે નથી કરવાનું એટલે એના માટે તમે દોડિયા અને રાસની પણ કોમ્પિટિશન રાખો તો અમે પાછળથી પછી એ પણ એડ કરી પણ પ્રથમ તો અમારું કમ્પલસરી એ હોય છે કે દરેક શેરીએ એક ગરબો તો પરફોર્મ કરવાનો જ રહેશે એ ગરબો કરવાનો રહેશે એને એ પણ જાતે જ ગાવાનો રહેશે અને અમે જે કહીશું કે બે તાળી ત્રણ તાળી ચાર તાળી જે તાળીનું મહત્ત્વ છે તે અમારી કોમ્પિટિશનમાં કમ્પલસરી આ અમારા નિયમ છે કે આ તમારે કરવાનું જ રહેશે તો જો પરમિશન મળશે તો જરૂરથી અમે શેરી ગરબા કોમ્પિટિશન કરીશું અને જો તમે તમારી સોસાયટીવાળા જો પાર્ટિસિપેટ કરવા માગતા હોય જેમ કે ગયા વર્ષથી તો મેડમ ગરબા ક્લાસ બી પાર્ટિસિપેટ કરી રહ્યું છે સ્કૂલ પણ પાર્ટિસિપેટ કરી રહ્યું છે કે તમે અમારે ત્યાં આવીને આ કોમ્પિટિશન કરાવો જેથી કરીને અમારો પર્પઝ ફક્ત એક જ છે કે લોકોનો જે ઉત્સાહ છે તેને અમે અમારા ચેનલના માધ્યમથી લોકો સુધી પહોંચાડીએ અને જે આપણા ગુજરાતના ગરબા છે ગુજરાતની જે ગરિમા છે એ લોકો સુધી પહોંચે અમારી ચેનલ દ્વારા ફક્ત આ એક જ અને લોકો પ્રોત્સાહિત થાય આટલું અમારા દ્વારા અમે કરીએ છીએ અને ઘણા લોકોનો અમને ખૂબ સપોર્ટ રહ્યો છે અને સપોર્ટ છે તો જ અમે આ કરી શકીએ છીએ તો જરૂરથી અમારી કોમ્પિટિશનમાં તમે પાર્ટિસિપેટ કરજો અને કંઈ પણ તમને માહિતી જોઈતી હોય તો જરૂર મને ડાયરેક્ટ ફોન કરજો હું તમને એની માહિતી આપીશ અમારા ચેનલના નંબર બધા તમને મળી જશે કોઈપણ જગ્યા પર સોશિયલ સાઇટ પર જશો મળશે અને હવે આપણે વાત કરીશું એનિસજી સાથે પાછા એનિસ પાસે જઈએ છીએ આપણે કેમ કે સુરત શહેરનું નવું નજરાણું જે ગરબા ચાહકો માટે તેમણે જે રો યોગ ગરબા મૂક્યા છે તો એને આપણે અત્યારે કહીએ છીએ કે પ્રાચીન અર્વાચની ગરબાની સાથે તેને આપણે સમન્વય કરીએ છીએ એને સાથે લઈએ છીએ પણ એને સી મારે એવું કહેવું છે તમને કે યોગ ગરબા જે છે તો એવું જ કેમ કે આપણે નવરાત્રિમાં જે યોગ ગરબાને પ્રાધાન્ય આપીએ એવું આપણે નથી કરવું યોગ ગરબાનું હું એવું માનું છું કે જેવી રીતે યોગા લોકો કરે છે એવરી ડે લોકો સવારે મોર્નિંગમાં યોગા કરે જ છે અને એ જો યોગાને આપણે યોગ ગરબાને સાથે જો કન્વર્ટ કરીએ તો હું માનું છું કે લોકોની હેલ્થ પણ આનાથી સારી રહેશે અને જે લોકોનું અત્યારે જે લોકોની ફાસ્ટ લાઈફ છે બધાની જ છે આમ જોવા જઈએ તો બિઝી લાઈફ ફાસ્ટ લાઈફ ફાસ્ટ ફૂડ ખાવાનું જે લોકોનું છે આ બધું જે આપણે વિચારીએ છીએ તો એના કારણે આપણી જે ઉંમર છે ઓછી થતી જાય છે તો તમારો જે કન્સેપ્ટ છે મને ખૂબ ગમ્યો છે અને હું એવી તમને રિક્વેસ્ટ પણ કરીશ અને જો તમે શક્ય બની શકે તો આ યોગ ગરબાને એવી રીતે પ્રેઝન્ટ આપણે હવે કરવા જોઈએ કે ડેલી લોકો આ યોગ ગરબા કરે અને એનો ઉપયોગ કરે તો એના માટે તમે શું કરી શકશો તો એવા અમારા દર્શક મિત્રોને જણાવો કે જેથી કરીને એના ઉપર આપણે આગળ વધી શકીએ તમે જેમ કીધું કે યોગ ગરબાનો ઉપયોગ રેગ્યુલર જીવનમાં થવો જોઈએ તો એનું મહત્ત્વ આપણે સાયકોલોજીકલી કે સાયન્ટિફિક રીતે વિચારવા જઈએ ને તો એક્સિમિયમ વર્ષો પહેલાં એવું હતું કે જ્યારે પહેલાં ગરબા રમતા ને ત્યારે પાસે સોશિયલ મીડિયા નહીં હતું ત્યારે આટલા બધા દોસ્તારો નહીં હતા આટલા બધા લોકો આજુબાજુમાં નહીં હતા એટલે અને આટલા બધા ફૂડ ઇન્ટેક આપણા જે સેન્સીસ છે એના થ્રુ ખાવાના આટલા ચટાકા નહીં હતા ફ્યુઝન્સ નહીં ફ્યુઝન્સ નહીં હતા એટલે એ લોકો એટલે એ લોકોના જે માઇન્ડ છે ને દેટ વોઝ ઇન કંટ્રોલ અને જ્યારે કોઈ ગરબા રમવા જાય ને તો ત્યારે કોઈ પૂરી શ્રદ્ધાથી ભાવનાથી બીજા વિચાર કર્યા વગર ગરબા રમી શકતા હતા પણ આજના જમાનામાં એટલું બધું ફ્યુઝન્સ ખાવાનું પંજાબી ચાઇનીઝ આ બીજી બાજુ સોશિયલ મીડિયાથી સેન્ડ આપણી આંખોથી જેટલી વસ્તુ આપણા દિમાગની અંદર જાય કાનોથી જાય એટલે વ્યક્તિ એ જગ્યા પર કન્સન્ટ્રેટ નથી કરી શકતો બરાબર તો યોગ ગરબા કેમ બનાવાયું કે યોગામાં જેમ પહેલાં પ્રાણાયામ છે કે ધ્યાન છે કે આસનાસ કરવામાં અગર આવી રહ્યા છે તો તમે તમારા દિમાગને ખાલી કરી શકો સૌથી પહેલાં જે તમારામાં જે નેગેટિવિટી છે ને એને તમે માઇનસ કરી શકો ત્યાર પછી તમે અગર ગરબા કરવામાં આવે છે તો એનાથી શું થશે કે ગરબાના શબ્દો એનો જે લાભ થવાનો છે એના જે બેનિફિટ્સ થવાના છે એ આપણને પૂરેપૂરા મળે એની ભાવના એના વાઇબ્રેશન્સ આપણને સારા અસર કરી રહ્યો છે ગરબાના મુમેન્ટમાં જોવા જઈએ તો આજે ફોરેન કન્ટ્રીઝમાં ક્લેપ થેરાપી ઉપર રિસર્ચિસ થાય છે કે કેવી રીતના તાળી પાડવાથી શું બેનિફિટ્સ થાય તો એની સામે આપણા ગરબામાં તો પહેલાથી જ તાળી છે તો એનો લાભ આપણે લઈ રહ્યા છીએ તો એ ડિરેક્ટલી બેનિફિટ્સ આપણને મળી રહ્યો છે તો યોગાની અંદર જે પ્રાણાયામ છે

તો આપણે એવું કહી શકીએ કે એ લોકોને સમજાવવા પડે એ લોકોને એક્સપ્લેન કરવું પડે તો ઇઝીલી આપણા પ્રાચીન ગરબાને સો ટકા સ્વીકાર કરી શકે એને જીવનમાં ઉતારે શા માટે આપણે વેસ્ટર્ન વેસ્ટર્ન જે કન્ટ્રીઝ છે એ ભારતીય સંસ્કૃતિનો સ્વીકાર કરી રહ્યા છે અને આપણે લોકો છે એ બહારની કન્ટ્રીઝની બધા જે અલગ અલગ ડાન્સ ફોર્મ છે જેમ ઝુમ્બા છે એરોબિક છે બચાટા છે ને આ એ આપણા ડાન્સમાં મને મેમ એવું છે કે આપણો કલ્ચર એટલું પવિત્ર છે ને કે આપણે બીજે જવાની જરૂર જ નથી તેમ છતાં આપણે કદાચ એજ્યુકેશનનો અભાવ કહી શકીએ કે લોકોની જાણકારીનો અભાવ કહી શકીએ તો એવા પર્પઝથી યોગ ગરબા ઇન્વેન્ટ થયા કે એના થકી આપણે આપણી સંસ્કૃતિને બચાવી પણ શકીએ સાચી અને સચોટ માહિતી લોકો સુધી પહોંચાડી શકીએ ખૂબ જ સરસ તો પછી આપણે દર્શક મિત્રોને જણાવ્યું કે જે રીતે ગરબા ખાલી નવરાત્રિ આવે છે ત્યારે જ ગરબા નહીં પણ આ યોગ ગરબાનું જે મહત્ત્વ છે જો એ તમે સમજો અને કરો તો એ તમારા ભવિષ્ય અને તમારા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે અને જે આપણી સંસ્કૃતિ છે એને આપણે વર્ષો વર્ષ સુધી આપણે રોજ યાદ કરીશું એવું કહી શકાય અને ગરબા એડે નવરાત્રી આવે લોકોને એવું છે કે નવરાત્રી આવે ત્યારે જ ગરબા કરવાના ત્યારે જ રમવાનું કે ત્યારે જ અને ત્યારનો એ ઉત્સાહ અલગ હોય છે આપણે માની શકીએ છીએ પણ એ ઉત્સાહ યંગ જનરેશનને જે હોય છે એ કંઈ અલગ હોય છે કારણ કે આજકાલ તમે જુઓ તો જે ડ્રેસીસ થાય છે નવરાત્રિના ટ્રેડિશનલ ડ્રેસ આપણે કહીએ છીએ તો અને જે ખરા ચાહક છે ગરબા નહીં પણ જે આપણે ડોળિયાને એની વાત કરીએ તો હું માનું છું કે ડોળિયાની અંદર એક વ્યક્તિ પોતા શીખવા માટે નવરાત્રિ આવે એના ત્રણથી પાંચ મહિના પહેલાં તે ડોળિયા શીખે છે એટલે એનું જે પોતાનું જે આપે છે દાન યોગદાન આપે છે ગરબાના ચાક એવા છે કે પાંચ પાંચ છ છ મહિનાઓ સુધી ગરબા રમે છે બબ્બે કલાક ચાર ચાર કલાક પ્રેક્ટિસ કરતા હોય છે અને ત્યાર પછી એના ડેલીના નવે નવ દિવસના તેઓ ડ્રેસીસમાં જે ખર્ચ થતો હોય છે એ પણ અનબિલીવેબલ એમાઉન્ટ હોય છે અને એની તુલનામાં આપણે સામાન્ય વ્યક્તિને જોઈએ મારો પર્પઝ એ છે કે જો મોટા લોકો આ બધું કરી શકે છે પણ સામાન્ય માણસનું શું તો સામાન્ય એનો શોખ ક્યાં પૂરો કરશે ક્યાં પૂરો કરશે તો એ શેરી ગરબામાં પૂરો કરશે અને શેરી ગરબામાં એવું ક્યાં પણ નથી કે તમે લાખો કરોડો રૂપિયાના લાખોના કે હજારોના ડ્રેસીસ લાવીને પહેરો અને ડેલી તમે અલગ અલગ ડ્રેસીસ પહેરો એક ડ્રેસમાં પણ તમે નવ દિવસ રમી શકો છો અને તમારા શોખને તમે પૂરો કરી શકો છો તો કહેવાનો મતલબ કે શેરી ગરબાનું જે મહત્વ આપણે આજે જે વાત કરીએ છીએ કે આપણે શેરી ગરબાને ઉજાગર કરવાના છે હવે કે લોકો જે બોલી રહ્યા છે તેને આપણે યાદ કરાવવાના છે તો આપણે આપણા માધ્યમ દ્વારા એ જ આપણે આજે કરવું છે તો રશ્મિબેન હું તમને એવું કહીશ કે પ્રાચીન ગરબો એક બે લાઈન તમે સંભળાવો અને વિભૂતિબેન પાસેથી પણ આપણે ગરબો સાંભળીશું શેરી ગરબો શું છે તે સાંભળીશું અને અનીશભાઈ તમે કઈ સંભળાવશો બિલકુલ નહીં અનિશભાઈ જે વાત કરી છે એ ખૂબ જ અગત્યની વાતો છે જો લોકોના મગજમાં ઉતરશે ને

જેમ બેને વાત કરી કે દયારામના ઓખાના મીરાના એ જે પહેલાં લખાયેલા જે ગરબા હતા એને પ્રાચીન ગરબા કહી શકાય એમાં મોટે ભાગે અંદર ગરબો શબ્દ આવતો હોય માતાજીનું નામ આવતું હોય એટલે આપણને અનેરો એમ ઉત્સાહ આવે કે ભાઈ માતાજીની આરાધના સાચા અર્થમાં અમે કરી રહ્યા છીએ એવો જ એક ગરબો છે રાગ તો એટલો બધો સારો નથી કલ્યાણી હો ત્યાં જોગમાયા એટલે આ જે ગરબા છે એમાં કાળી ને કલ્યાણી એટલે જે કલ્યાણી આપણી માં છે જે જગદંબા છે જે સર્વવ્યાપી છે એને મહીસાસુરનો વધ કર્યો અને પછી એ અંબાજી માતા કહેવાય એવી જ રીતે કે જે સીતાજીએ રાવણ કુળનો વધ કર્યો એટલે સીતાજી કહેવાય એટલે આખું આવી રીતે ચાર અંતરામયના ચારનું વર્ણન આવતું હોય એટલે ગરબા ઘણા બધા એવા છે કે જેમાં માતાજીના શૃંગારનું વર્ણન હોય કે માતાજી શું પહેર્યું અને એવી જ રીતે તમે જેમ વાત કરી નાનીષભાઈ જેમ વાત કરી કે અત્યારે આપણને જે લાખો હજારો રૂપિયા ખર્ચે છે એવું નહીં વિભૂતિબેન પણ મારી સાથે સહમત થશે કે જે પ્રાચીન ગરબો અને શીરી ગરબો એટલે બધા એકવાર નક્કી કરે કે ભાઈ આજે આપણે બાંધણી પહેરીશું

ગરબાની અંદર મેડમ પાંચસો પાંચસો લોકો પાર્ટિસિપેટ કરે છે અને એની અંદર છોકરાઓ બચ્ચાઓ પણ હોય છે જેન્ટ્સ લોકો પણ હોય છે અને યંગ જનરેશન પણ હોય છે અને સિનિયર સિટીઝન લેવલના લોકો પણ હોય છે તો એ લોકો એવું ઈચ્છે કે ગરબામાં અમે શું પહેરીએ આપણે સમજો કે એક વુમન છે તો એ સાડી કેવું મેનેજ કરી લે છે પણ એ લોકો શું પહેરે તો એના માટે તમે કંઈ સજેશન કરી શકો એમાં પણ ચણિયા ચોળી હોય ધોતી કુર્તો હોય પાયજામો હોય એટલે એ ગરબામાં પહેરી શકાય એટલે એવું નથી જરૂરી કે આપણે હજારો રૂપિયા ખર્ચીને જ કરી શકીએ એમાં પણ આપણે વેરિએશનને ઓછા ખર્ચામાં પણ જો આપણે ધારીએ તો કરી શકીએ છીએ અને ગરબો તમે જેમ વાત કરી કે નાનું આઠ નવ વર્ષના બાળકથી લઈને સિત્તેર એંસી વર્ષના વૃદ્ધો પણ પાર્ટિસિપેટ કરે જ છે અને પોતાના શોખ ઉપર જાય છે એ તો હવે બધાને પોસાય એ રીતે કરી શકે પણ ખરેખર જો મધ્યમ વર્ગના હોય તો તમે એમાં વેરિયેશન જાતે પણ લાવી શકો છો એટલે એ પોતાના ઉપર આધાર રાખતું હોય છે ખૂબ જ સરસ તમારો ગરબો સાંભળીને મજા આવી ગઈ અને નવરાત્રિ જાણે એવું લાગે છે કે હવે કાલથી જ આવી રહી છે અને અમે તૈયાર થઈ ગયા છે એવા અહીંયા વિભૂતિબેનના તો પગ બી થન થનવા લાગ્યા છે કારણ અને વિભૂતિબેન પાસેથી આપણે ગરબો સાંભળવાનો છે પણ વિભૂતિબેન મને યાદ આવે છે કે બે વર્ષ પહેલાં તમે પુરુષોને ગરબો કરાવેલો હતો તો એના વિશે થોડી વાત કરો કે તમે આ પુરુષોને જે અને એ ગરબો જે હતો એ સુપ મતલબ કે માઇન્ડ બ્રોઈંગ ગરબો હતો કારણ કે મેં મારી ચેનલ ઉપર પણ એને પ્રસારણ કરેલો હતો અને લોકોના જે ફીડબેક પણ એમાં મને બહુ જ મળ્યા હતા કે શું વાત છે આવું પણ થઈ શકે છે તો એ થોડીક તમે વાત કરો બહુ સરસ વાત કરી તમે કે એ બે વર્ષ પહેલાં દરેક જગ્યા પર મેં જોયું ને તો શેરી ગરબામાં બહેનો જ પાર્ટ લેતી હોય છે તો મારા થોડા માઇન્ડમાં એવું આવે કે કંઈક એવું કરવું કે જે બધાથી કંઈક જુદું હોય એટલે મારી બહેનોને કરાવતી હતી તો બેનના હસબન્ડ બધા ત્યાં આગાડી જોવા જોવા અને એમને મૂકવા લેવા માટે આવે તો મેં એક પ્રયાસ કર્યો કે ભાઈ ચલો નહીં ભાઈઓ તમે પણ કંઈક સપોર્ટ કરતા હોય તો તમારો પણ એક ગરબો મૂકી દઈએ એમ બધા ભાઈઓને પણ એક ખૂબ ગમે વાત ખૂબ ગમી અને તેમાંથી એક સરસ ગરબાનો ઉદભવ થઈ ગયો હવે ગાશે કોણ એ અમારા માટે ક્વેશ્ચન માર્ક હતો કે ભાઈ ગાશે કોણ એટલે મેં બધાને ગવડાવવાનું ચાલુ કર્યું તો તમે માનસો કે માય ગોડ એમ આપણે એમ થાય કે પુરુષ ગાઈ પણ નથી શકતા એમ ત્યારે એક બેન મારા શેરી ગરબાના જ બેન હતા તે આવીને મને એમ કે મારા મિસ્ટરને બોલાવું મેં કીધું ફાઇન બોલાવો અને એમણે આવીને જે ગરબો ગાયો માય ગોડ અને તમે જે કહો છો તેમ કે માઇન્ડ બ્લોઈંગ યસ એટલે ને ત્યાર પછી હવે એ ટ્રેન્ડ પણ ધીમે ધીમે ચાલુ થવા માંડ પુરુષોના ગરબાનો અને ખાસ મને એ વાતનો બહુ આનંદ થયો કે તમે શેરી ગરબાની કોમ્પિટિશન કરવા જઈ રહ્યા છો અને એ ખૂબ જરૂરી પણ છે એમાં એવું થઈ રહ્યું છે કે મેં આગળ પણ તમને કીધું કે દોડિયાએ આ બધા ગરબાનું સ્થાન લેવા માંડ્યું છે અને આપણો આ ગરબો વિસરાવવા માંડ્યો છે એટલે આ તમારો પ્રયાસ ખૂબ સરસ છે પણ હું આજે ચોક્કસ એક વાત કરીશ શેરી ગરબાના જે નિયમો હું તમને જરા જણાવી દઉં તમને ખબર જ છે પરંતુ હું જરા દર્શક મિત્રોને જણાવી દઉં કે શેરી ગરબામાં ગાવું અને જિલ્લાઓ એ બહુ મહત્ત્વનો પાઠ ભજ ભાગ ભજવે છે ત્યાર પછી તાળી ઘણી બહેનોની તાળી બહુ જ અવાજ પણ નથી આવતો એવી ધીમી તાળી હોય છે પરંતુ બુલંદ અવાજે તાળી પણ હોવી જોઈએ જેને હું મારા શબ્દોમાં કહીશ તો ખોબા તાળી એ ખોબા તાળી હોવી જોઈએ અને ડ્રેસિંગમાં આપણે વાત થઈ તેમ તમે ખૂબ સરસ વાત કરી કે દોડિયાને એની પાછળ આજે લોકો હજારો રૂપિયા ડ્રેસિંગમાં ખર્ચે છે જ્યારે આ શેરી ગરબામાં અમે એવું નક્કી કર્યું છે કે કોઈપણ બહેનો કશું પણ પહેરી શકે છે પરંતુ શેરી ગરબો જીવંત રહેવો જોઈએ યસ એક્ઝેક્ટલી એટલે આ ખાસ વિચારવા જેવી વાત છે કે ને બીજી પણ એક વાત છે કે જ્યારે આપણે શેરી ગરબામાં એક ઇનામ એવું પણ હોય છે વેલ ડ્રેસનું યસ એટલે તે સમય પર મને એવું લાગે કે કદાચ કશું નહીં તો તમે એક યંગ જે બેનો છે યંગ દીકરીઓ છે ચણિયા ચોળી પહેરી શકે છે અને જે સ્ત્રીઓ છે તે તો સરસ માયે માનો ગરબો જ છે માનો ગરબો સોળે શણગાર સોળ શણગાર સજીને કરવાનો ગરબો હોય છે તો બેનો એ રીતે તૈયાર થતી હોય છે તો ફાઈન એટલે શેરી ગરબામાં મને મજા આવી તમારી વાત સાંભળીને અને હવે એક ગાવાનું હોય તો રશ્મિકાબેને કીધું તેમ કે અવાજ નથી તે છતાં આજે હું તમને યાદ દેવડાવું કે વીસ વર્ષ પહેલાં મારો આજ ગરબો સુરત ચેનલમાં ફર્સ્ટ આવેલો જે મેં સોસાયટીમાં ગવડાવેલો તેવું આજે અખંડ રાખ માં મારો ચૂડી ને ચાંદલો બીજું હું કઈ ના મા મારો ચૂડી ને ચાંદલો થેન્ક યુ સરસ તમારો અવાજ સારો છે અને તમે ગાઓ છો પણ સારું જ છે તમે એવું ભલે કહેતા હોય પણ આજે અમારા દર્શકોએ તો તમને સાંભળી જ લીધા છે અને જરૂર તમને ફીડબેક પણ એના મળશે સો ટકા હવે આપણે આ કાર્યક્રમના અંત તરફ જઈએ છીએ કારણ કે ઘણું બધું આપણે આજે કહી તો દીધું જ છે અને આપણે કરીશું તો આફ્ટર નવરાત્રિ પણ એક સિરીઝ આપણે પાછી કરીશું આ નવરાત્રી ઉપર જ કરીશું કારણ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે આ વર્ષો વર્ષ સુધી લોકો આને ભૂલે નહીં શેરી ગરબા તો નહીં જ ભૂલે પણ ગરબાને નહીં ભૂલે આપણા ગુજરાતના ગરબા ભૂલાવા નહીં જોઈએ અને જો ગુજરાતના ગરબા ભૂલાઈ જશે તો દેશ વિદેશમાં ક્યારે પહોંચશે અને અત્યારે જો દેશ વિદેશમાં આપણા ગરબા ખૂબ વખણાય છે તમને ખબર હોય તો આપણા સુરતમાં એવા પણ લોકો છે કે બહાર જઈને આપણા ગુજરાતના ગરબાને પરફોર્મ કરે છે અને આપણા ભારતનું ઇન્ડિયાનું અને ગુજરાતનું નામ રોશન કરે છે એવા પણ તમે અમારી ચેનલ દ્વારા જોઈ શકો છો કે ઘણા લોકોને એવા પણ છે ને જેને અમે પ્રમોટ કરીએ છીએ અમે પ્રમોશન આપીએ છીએ પ્રોત્સાહિત કરીએ છીએ લોકોને પણ કે જેથી કરીને ખબર પડે કે આપણી જ દીકરીઓ આપણા સુરતની દીકરીઓ વિદેશમાં જઈને આપણા સુરતનું નામ રોશન કરે છે ગુજરાતનું તો કરે જ છે પણ સુરતનું કરે છે બહુ મોટી વાત છે તો અંત તરફ જઈએ અને એનએસજી પાસેથી આપણે જાણીશું એનએસજી દર્શ તમારે તમને ગૌડાવીશ નહીં તમે ચિંતા નહીં કરો આઈ નો જો તમે ગાઈ શકતા હોય સારું તો અમને પ્રોબ્લેમ નથી તમે ગાઓ પણ આપણે યોગ કરવાની જે આજે વાત કરી છે તો યોગ કરવા આપણે જરૂર આખા વર્લ્ડમાં પહોંચાડીશું એવી હું તમને ખાતરી આપીશ કારણ કે મને તમારો સબ્જેક્ટ ખૂબ જ ગમ્યો છે એટલે હું ખાતરી આપું છું કે તમને હું મારો પૂરેપૂરો મારી ચેનલ દ્વારા તમને સપોર્ટ રહેશે અને પણ છેલ્લે અંતમાં આપણા જો ગાવ તો તો બહુ સરસ છે પણ નહીં ગાવ તો આપણા જે દર્શકો છે આપણો જે યંગસ્ટર્સ છે કારણ કે તમે યંગ છો અમે બધા તો આફ્ટર ફોર્ટી ફાઈવ છીએ તમે યંગ છો તો અમારા આપણા જે યંગ દર્શકો છે એને ગરબા ગરબા વિશે બી તમે સારું જાણો જ છો ગરબા અને યોગ ગરબાને બંનેનું આપણે સમન્વય કરીએ છે તો શું સંદેશો તમે આપશો કારણ કે નવરાત્રી બહુ જ નસ્તીકમાં આવી રહી છે તો શું કહેશો અ યોગ ગરબાની શરૂઆત થઈ પછી એના અલગ અલગ परपસથી એના પ્રોટોકોલ્સ બનાવ્યા કે અગર ફિટનેસ માટે કરવું હોય તો કેવી રીતના થઈ શકે કોવિડ પેશન્ટ માટે કરવું હોય તો અમે સ્પેશિયલ પ્રોટોકોલ ડિઝાઇન કર્યું અને એમને પણ અમે યોગ ગરબા કરાવ્યા બેઝિકલી યોગા કરવાની પરમિશન તો આપણને ગવર્મેન્ટ આપી જ છે મેઇન વસ્તુ છે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની તો અકોર્ડિંગ ટુ મી યોગ ગરબા તો થઈ જ શકે એમાં કોઈ બાંધછોડ નથી અને એવા પ્લાનિંગ ચાલી રહ્યા છે કે કેમે કરીને આને વધારે વધારે આપણે સ્પ્રેડ કરીએ અને એના અવેરનેસથી લોકો એનો લાભ પૂરેપૂરો લે એવા પ્લાનિંગ્સ થઈ રહ્યા છે અને જ્યારે બંને મેમ ગરબા જ્યારે ગાયા રાઈટ મેઇન વસ્તુ છે ગરબાના શબ્દોને સમજવાની એને ફીલ કરવાની અને એનાથી પોતાના શરીર ઉપર ઘૂઝબમ્પ ક્રિએટ કરવાની જ્યારે અમે લોકો સંશોધન કરીએ છીએ ત્યારે અગર એક ગરબો હું તમને કદાચ સંભળાવું એના શબ્દો શબ્દો તમે જ્યારે એક 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 શબ્દોને વિચાર કરશો ને અને ફીલ કરશો ને તો દરેક શબ્દો એટલા પવિત્ર છે ને કે તમને ગુજબમ આપશે અગર આપણે એવું એક ગાયન જે ગરબો છે આપણો કે દૂધે તે ભરી તલાવડી ને મોટી રે બાંધી

અંદર ડાન્સ થેરાપી ચાલી રહ્યું છે લેટિન ડાન્સ પર લોકો એના રિસર્ચિસ કરી રહ્યા છે તો મને એવું લાગે છે કે ગરબો ઇઝ ધ બેસ્ટ થેરાપી કારણ કે કોઈ ડાન્સમાં તાળી કન્ટિન્યુઅસ પાડવામાં નથી આવતી ચપટી વગાડવામાં નથી આવતી જે ગરબામાં આવે છે ગરબાના જે શબ્દો છે એટલા ઇફેક્ટિવ છે કે એ આપણા શરીરને ઇન્ડિરેક્ટલી અસર કરે છે ગરબામાં જે ઇન્સ્ટ્રુમેન્ટ અગર ઢોલની વાત કરીએ તો એમ કે ઢોલના ઢબકારે તો એ ઢબકારનો ડિરેક્ટલી ઇફેક્ટ આપણા હૃદય સાથે કનેક્ટેડ છે કે જેમ ઢોલ ધમધમ વગેરે તેમ આપણા હૃદય પણ ધમધમ થાય છે જેમ જેમ મ્યુઝિક વધતું હોય તેમ તેમ આપણા હાર્ટ બી પમ્પ્સ વધતા જાય સો એનું ડિરેક્ટલી ઇન્ડિરેક્ટલી કનેક્શન આપણા ગરબામાં અમે લોકો જે સંશોધન કરીએ છીએ એમાં એવું કહી શકીએ કે અલગ અલગ પાંચ થેરાપી ઇન્ક્લુડ થાય ડાન્સ મુવમેન્ટ થેરાપી મ્યુઝિક થેરાપી આપણા ગરબાનું મ્યુઝિક એ વાગે એટલે આપણા પગ ધમધમ થવા માંડે સિંગિંગ થેરાપી ગરબો ગાઈને કરવામાં આવે ક્લેપ થેરાપી તાળી પાડીને કરવામાં આવે અને પાંચમું સર્ક્યુલર મુવમેન્ટ થેરાપી તમે જે વસ્તુ સર્કલમાં કરી રહ્યા છો જ્યારે ગરબા રમવામાં આવે ત્યારે એકબીજા સામે હસતું મૂડું આવે એક ઓરા ક્રિએટ કરે એક એનર્જી ક્રિએટ કરે અને હું કચ્છ ગયો હતો રણોત્સવમાં ત્યાં મને ત્યાં આંગળી એક નરેન્દ્રભાઈ ગૌર જે મળ્યા હતા જે એસ્ટ્રોલોજર્સ છે અને એ સં આપણા જે આપણા આકાશમાં જે ગ્રહો હોય એના વિશે લોકો સંશોધન કરીને લોકોને બતાવે તો એમણે મને એવું જણાવ્યું હતું કે જેમ સૂર્યમંદર છે કે ભાઈ સૂર્ય વચ્ચે હોય અને આજુબાજુ બધા ગ્રહો ફરતા હોય તો સૂર્યમાંથી બીજા બધા ગ્રહો એનર્જી લે છે સેમ એવી રીતે ગરબાની અંદર જ્યારે વચ્ચે માટલું મૂકવામાં આવે છે જે ઘડો મૂકવામાં આવે છે એમાંથી જે પ્રકાશ ઉજ્જવલિત થાય છે એમાંથી એક પોઝિટિવ એનર્જી પોઝિટિવ વાઇબ્સ જનરેટ થાય છે અને ઘણી બધી મહિલાઓને આખા વર્ષની એનર્જી પ્રોવાઈડ કરી દે છે સો ધેર ઇઝ અ સાયન્સ બિહાઇન્ડ ગરબા વોટ વી આર ઇન સર્ચિંગ કે એની પાછળ કયું કયું સાયન્સ કનેક્ટેડ થયું છે અને એનો લાભ આપણે લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકીએ એવા માધ્યમથી અમારી સંસ્થા કાર્ય કરી રહી છે ખૂબ જ સરસ મતલબ કે ગરબાની સાથે યોગ ગરબા તમારું જે કહેવાય કે તમારી એજ નાની પણ કરી દેશે એવું પણ કહી શકાય કારણ કે લોકો આજે યોગની પાછળ એટલા બધા ગાંડા થયા છે અને યોગ ખરેખર ફાયદો કરે છે તમારા હેલ્થને કારણ કે હવે પછીનું જે પણ જનરેશન આવશે હું માનું છું ત્યાં સુધી કે કંઈક ને કંઈક એવી ઘટનાઓ કંઈક ને કંઈક એવી બીમારી દરેકના ઘરમાં તમે જોશો તો કંઈક ને કંઈક પ્રોબ્લેમ તમારા ઘરમાં મેમ્બર્સને હશે યા તમને હશે તો એ જો તમારા ઘરમાં તમને બીમારી નહીં લાવવી હોય ને તો પણ તમે તમારા શરીરની કાળજી રાખવી જ પડશે એ એ એકદમ જરૂરી વાત થઈ ગઈ છે તો ખાલી યોગ કરો તો કદાચ તમને કંટાળો આવે પણ જો ગરબા સાથે તમે યોગ કરો તો તમને મજા આવે એટલે તમને તમને ઈચ્છા થાય તમને મન થશે કે નહીં સવારે હું ખાલી યોગ કરું છું એના કરતાં જો તમે જેમ કીધું કે મ્યુઝિક વાગે એટલે પગ ધમ ધમ થવા લાગે તો કેવાનો મતલબ છે કે જેને યોગ કરવાનું મન કદાચ નહીં થતું હોય ઉઠવાનું મન નહીં થતું હોય તો કદાચ યોગ કરશે આ ગરબા સાથે યોગ કરશે તો હેલ્થ ખરેખર એની સારી રહેશે ફિટનેસ ખૂબ સારી રહેશે તો દરેકે કરવું જોઈએ અને સંપર્ક જરૂર આનીશ કરજો એમની પાછળ લાગી જજો તમને શીખવાડશે જરૂર અને અમારા બી પૂરા પ્રયત્ન રહેશે કે અમે વધારેમાં વધારે લોકો સુધી કેવી રીતે પહોંચી શકીએ અમે બ બિલકુલ સપોર્ટ કરીશું અને હવે આવીશું આપણે વિભૂતિબેન પાસે વિભૂતિબેન આપણે હવે આ આજે જે આજનો આપણો એપિસોડ હતો આ એમ કહીએ તો સિરીઝ હતી કે ડિબેટ હતું એવું કહી શકીએ ફક્ત ને ફક્ત શેરી ગરબા પ્રાચીન અર્વાચીન ગરબા યોગ ગરબા આ બધાનું જે મિશ્રણ કર્યું છે આપણે અને લોકો સુધી જે આપણે વાત પહોંચાડવાની હતી તે આપણે દરેકને આપણે વાત કરી જ છે અને શેરી ગરબાને મહત્ત્વ મળી તો રહ્યું જ છે પણ હજુ વધારે સારી રીતના લોકો એને સ્થાન આપે તો એ બહુ ખૂબ જરૂરી છે તો અમારા દર્શકોને તમે શું સંદેશો આપશો ચોક્કસ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે આપણી જે નવરાત્ર એટલે આપણો પરંપરાગત ધર્મ છે એક તહેવાર છે આપણો અને સરકાર પણ એને માટે ખૂબ એલર્ટ છે અને તેથી જ તેઓ દરેક સ્કૂલોમાં કોલેજોમાં પ્રાચીન ગરબા અર્વાચીન ગરબા એવી કોમ્પિટિશનો યોજે છે કે જેથી આપણી એ પરંપરા જે છે પ્રાચીન અર્વાચીન ગરબાની એ વિસરાઈ નહીં એમ વિસરાતી જતી બચે એમ અને અત્યારે અત્યારે એટલે થોડા એટલે ઘણા સમયથી જોતા આવ્યા છે કે શેરી ગરબા કોમ્પિટિશન પણ યોજાતી રહી છે અને તેથી એ શેરી ગરબો પણ આપણો જીવંત રહે છે તો ચોક્કસ મારા દર્શક મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે આ વર્ષે તો આમ પણ નવરાત્રનો તહેવાર આપણે ઉજવી નથી શકવાના તે છતાં પણ શેરી ગરબા ક્યાંક ક્યાંક કોમ્પિટિશન થશે એવી ચોક્કસ આશા રાખીએ છીએ અને માની આરાધના એની ભક્તિ શક્તિ શ્રદ્ધા વિશ્વાસ આપણે આ જ નવરાત્રમાં શેરી ગરબા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક સાથે એવી સંપૂર્ણ તૈયારી સાથે આપણે રમીશું જો સરકારની મંજૂરી હશે તો થેન્ક યુ સો મચ જી રશ્મિકાબેન આપણે પણ એક સંદેશો આપના તરફથી અમારા દર્શક મિત્રોને આપવાનો છે કે આ નવરાત્રિ આ વર્ષની નવરાત્રિ બહુ બધા વિઘ્નો મતલબ કે આ વર્ષ જ આખું આપણું વિઘ્નોમાં પસાર થયું છે કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવ્યા છે અને આપણું સુરત શહેર તો એવું છે કે ગમે તે સ્થિતિ હોય પણ ઊભું ખૂબ જલ્દી થઈ જાય છે અને અત્યારે પણ લોકો મનમાં માનીને બેઠા છે કે ભલે અમે મોટા ગરબા નહીં કરીશું પણ અમે શેરી ગરબા તો કરીશું જ કરીશું તો આ સોશિયલ ડિસ્ટન્સ સાથે જેવી રીતે બહેને કીધું એવી રીતના સોશિયલ ડિસ્ટન્સ અને જે આપણી મર્યાદા છે કે સો જણથી વધારે ભેગા નહીં થવાનું તો એવી રીતે પ્લાનિંગ કરીને જો શેરી સોસાયટી કે જે લોકો પ્લાનિંગ કરવા માંગતા હોય અને પ્રમુખ જો શેરીના કે સોસાયટીના જો સપોર્ટ કરશે સહાય કરશે તો જરૂર શેરી ગરબા કોમ્પિટિશન અમે પણ એમને ત્યાં જઈને કરાવીશું અને લોકોનો જે ઉત્સાહ છે એ જે રીતે ઉત્સાહ પ્રગટ એ લોકોએ કરવો છે એ અમે અમારી ચેનલના માધ્યમ દ્વારા જરૂર એને પૂરો કરીશું તો રશ્મિ આપનો સંદેશો હવે વાત કરી એમ કે શેરી ગરબાને પ્રાચીન ગરબા ભૂલાતા જાય છે પણ જો આપણા જેવી ચેનલ હોય વિભૂતિબેન જેવા અનીશભાઈ હવે યોગ ગરબા લઈ આવ્યા તો ખરેખર આ ભૂલાશે નહીં આપણે જોઈ રહ્યા સુરતમાં હોય કે અમદાવાદમાં હોય કે મોટા રાજકોટમાં મોટા શહેરોમાં ગમે ત્યાં આઠ દસ જગ્યાએ જેવા પાર્ટી પ્લોટમાં મોટા ગરબા થતા હશે પણ સોસાયટીમાં તો શેરીમાં તો પ્રાચીન ગરબા અને શેરી ગરબા જ થાય છે એટલે આપણે ખરેખર સુરતને અને ગુજરાતને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે એની પ્રજા આ ગુજરાતના ગરબાને ક્યારેય ભૂલશે નહીં અને ભૂલવા દેશે પણ નહીં અને સાથે સાથે જો તમારા જેવી ચેનલ દ્વારા જો આ શેરી ગરબાનું આટલું મોટું આયોજન થતું હોય દરેક શેરીએ જેમ તમે ગરબા કરાવતા હોય તો એ કેવી રીતે ભૂલવાના ગરબો એક એવી વસ્તુ છે કે તમને મનને હૃદયને અને શરીરને ત્રણને એનર્જી મળે છે જેમ ભાઈએ કહ્યું કે એમ મ્યુઝિક સરસ વાગતું હોય સરસ ગરબો ગવાતો હોય તો ઓટોમેટિકલી પગ થરથરતા હોય છે એટલે એક વાઇબ્રેશન આપણા શરીરની અંદર થાય છે તો અત્યારે ખરેખર આપણને એક એવી શક્તિની જરૂર છે આ કોરોનાની મહામારીની વચ્ચે તો આપણે માતાજી પાસે તેવી પ્રાર્થના કરીએ કે આ કોરોનારૂપી મહિસારનો નાશ થાય અને આપણે ફરીથી રમતા ઝૂમતા સુરતની અંદર થઈ શકીએ અને આ નવરાત્રિ ભલે સોશિયલ ડિસ્ટન્સ સાથે કે માસ્ક સાથે અત્યારે નજીકમાં આવી રહી છે એટલું વહેલાં તો લગભગ નહીં થાય પણ એ રીતે પણ આપણે જો ઉજવી શકીએ તો સુરતની સૌ જનતાને હું કહેવા માંગીશ કે આપણે શેરીની અંદર સોસાયટીની અંદર પોળની અંદર આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને માસ્ક પહેરીને આપણી અગાસીમાં આપણા આંગણામાં પણ ગરબા રમી શકીશ એવું જરૂરી નથી કે પાર્ટી પ્લોટમાં કે સ્ટેજ ઉપર જ ગરબો રમી શકાય એટલે પ્રાચીન ગરબો અને શેરી ગરબો જે રીતે આપણે એનું જતન કરી રહ્યા છીએ અને આપણે કરતા જ રહીશું એવી અપેક્ષા રાખું છું ખૂબ જ સરસ આજે આ જે અહીંયા ત્રણ પ્રાચીન અર્વાચીન ગરબા અને સાથે યોગ ગરબાનું જે સમન્વય આજે એક્ઝોટિક વેબ મીડિયા ઉપર થયું છે એટલે ખૂબ જ મજા આવી ગઈ મને પણ આજે મને પણ કારણ કે શેરી ગરબા મારો પણ એક સબ્જેક્ટ છે કારણ કે હું આટલા વર્ષોથી કરું છું અને મને પણ ખૂબ આનંદ હોય છે શેરીઓમાં જઈને હું જે ગરબા કરાવું છું તો છેલ્લા બે વર્ષથી જોયું છે કે જે રેશિયો હતો એ ખૂબ વધી ગયો છે કારણ કે મને ખબર છે કે નવરાત્રિના દસ દિવસ જે હોલ છે પણ એ નવરાત્રિના દસ દિવસ નહીં પણ જ્યારે મારી જે ચેનલની અમે લોકો જે કોમ્પિટિશન કરાવવા જઈએ છીએ શેરીઓની અંદર તો નવરાત્રિની શરૂઆતથી લઈને અમે શરદ પૂર્ણિમા સુધી નવરાત્રિ કરીએ છીએ કારણ અને અને એવું થાય છે કે લોકો એડવાન્સ જે બુકિંગ કરાવી લે છે કે અમારે ત્યાં આવજો એટલે કેવું છે કે જે પહેલાં આવી ગયા હોય એને અમે ન્યાય આપી દઈએ છે અમને ના કહેવાનું પણ સારું નથી લાગતું કે અમે જ્યારે અનાઉન્સમેન્ટ કરીએ કે કોમ્પિટિશન છે અને પછી જયારે અમારે એવું કેવું પડે કે ભાઈ હવે અમે તમારે ત્યાં નથી આવી શકીએ એમ તો અમને ખરાબ લાગે છે પણ અમે એવું કર્યું છે કે હવે પછીથી અમે કદાચ એવું કરીશું કે જે લોકો આ વર્ષે પાર્ટિસિપેન્ટ કર્યું હોય છે ઘણા વર્ષોથી પાર્ટિસિપેન્ટ કરતા આવ્યા છે એ લોકોને વચ્ચે કંઈ ગેપ આપીએ કે કંઈ પણ કરીને બીજા નવાને ઇન્વોલ્વ કરીશું કારણ કે ગયા વર્ષનો રેકોર્ડ અમે ટ્વેન્ટી સેવન જગ્યા ઉપર કર્યું હતું નવરાત્રિ અને અત્યારથી હજુ શરૂ થયા પહેલાં જ લોકોના ફોન બી મને શરૂ થઈ ગયા છે પણ આ વખતે એક એવું અમે નવું લાવી રહ્યા છે કારણ કે બેન મારી સાથે જ સાંસ્કૃતિક ચેરમેન એટલે હું એનાઉન્સ કરું છું બેન કે દર વખતે કોર્પોરેશનના ગરબા થતા હોય છે આ વખતે ઘણી એવી મર્યાદાઓ છે જેના કારણે સુરત મહાનગરપાલિકા તરફથી કદાચ ગરબા મહોત્સવ નહીં થાય તો અમારું એવું છે કે અમારી ચેનલના માધ્યમ દ્વારા અમે કોઈક જગ્યા ઉપર રાખીએ પણ અમે ખૂબ ડિસ્ટન્સ ખૂબ જે સરકારની ગાઈડલાઇન છે એના મુજબ અમે પ્લાન કરીશું એક કે બે દિવસનું પ્લાન કરીશું અને દરેકને સમય આપીશું એ સમય ઉપર આવીને ફક્ત તેમને પોતાનો ગરબો પરફોર્મ કરવાનો રહેશે એનું રિઝલ્ટ પણ અમે પછીથી આપીશું પણ આપીશું એટલે જે દર વખતે રિઝલ્ટ એનાઉન્સમેન્ટ થતું હોય છે એ પ્રમાણે પણ તમને તમારા ગરબાને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી અમે જરૂર લઈશું કારણ કે એ ખૂબ મહત્ત્વનું છે કારણ કે જો આ વર્ષે લોકો ગરબા નહીં કરશે તો કદાચ એ લોકોનું મન ઉતરી જશે કે હવે શું કરીએ નહીં કરીએ અને અમારી કોમ્પિટિશનમાં કોઈ તમારે બહારથી ડ્રેસ લાવવાના નથી કોઈ એક પણ રૂપિયાનો ખર્ચો કરવાનો નથી એ ખૂબ મહત્ત્વની વાત છે તમે જ તમારા ઘરમાં જ જે તમારી પાસે હોય એ જ તમે પહેરીને તમે તમારી જે પણ મહિલાઓ આવવા ઈચ્છતી હોય તમારા ગ્રુપની તો એનું સંગઠન કરીને એ લોકો સાથે મિટિંગ કરીને તમે ફક્ત નક્કી કરી લેજો કે ભાઈ આજે આ પહેરવું છે તો એ જ પણ બહારથી એક પણ જરૂરી નથી કે તમે બહારથી ડ્રેસ લાવીને પહેરશો તો જ તમને ડ્રેસનો નંબર મળશે બિલકુલ જરૂરી નથી નંબર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ તમે પરફોર્મ કરો છો બહુ મહત્ત્વનું છે મારી દૃષ્ટિએ અને લોકો સુધી તમારી વાત પહોંચે છે એ ખૂબ મહત્ત્વની છે અને એક્ઝોટિક વેબ મીડિયાની હું વાત કરીશ કે હું પોતે ડાયરેક્ટર છું હું યામિની સુખડિયા અને શેરી ગરબા હું કરું છું અને અત્યારે જે અમારી આપણી ચેનલ છે તે વર્લ્ડ વાઈડ છે આ કોઈ ટીવી ચેનલ નથી આ સોશિયલ મીડિયામાં પ્રથમ એવી ચેનલ છે જે વર્લ્ડ વાઈડ તમને પહોંચાડશે તમારા તમારા ગરબાને પહોંચાડશે અને તમારા ગરબા જ્યારે દેશ વિદેશમાં લોકો જોશે તો આપણા સુરતનું નામ રોશન થશે એટલે એમાં હું આ વખતે એવું મારું કરવાનું પ્લાન છે અને જો બધાનો સપોર્ટ હશે તો જરૂર કરીશ પણ ફરીથી આપ ત્રણેનો એનિશભાઈ વિભૂતિબેન અને રશ્મિબેનનો હું આભાર માનું છું કે આ જે ખૂબ સરસ માહિતી તમે અમારી ચેનલના માધ્યમ દ્વારા દર્શકોને આપી છે અને આવી જ રીતે હવે આપણે વર્ષોના વર્ષ સુધી મળતા રહેશું કારણ કે દર વર્ષે કંઈક નવું આવશે જ અને આપણે લોકોને આપણું કામ ફક્ત પ્રોત્સાહિત કરવાનું છે લોકોને માર્ગદર્શન આપવાનું છે તો એ આપણે નહીં ભૂલીશું અને એ બહાને આપણે જરૂરથી વર્ષોના વર્ષ મળીશું અને આપ અમારી સાથે રહેશો એવી આશા રાખીશ અને ફરીથી આપનું ધન્યવાદ અને અમારી ચેનલ જોવા માટે જરૂરથી ફેસબુક પેજ લાઇક કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અમારી વેબસાઇટ પણ વિઝિટ કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો તો ફરીથી આવા જ સારા કાર્યક્રમો ખૂબ જ મહત્ત્વના કાર્યક્રમો સાથે આપણને મળીશું આપણે પાછા ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર થેન્ક યુ